સૌથી પહેલા એક સૂચના, આ વિડિયો એવા જ લોકો માટે કામનો છે કે જેમણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર પૂરેપૂરું શીખી લીધું છે. તમે બરાબર શીખેલું હોય તો હવે આ વિડિયો જોવા માટે તમે તૈયાર છો. આપણે કામ શરૂ કરીએ. હેલો બાળકો, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર આપણે પૂરું કર્યું. નીટ અને જેઈ રિલેટેડ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ પણ ડિસ્કસ કર્યા, અને હવે આ લેક્ચરમાં આપણે આ આખા ચેપ્ટરને રિપીટ કરશું. ઘણા બધા નવા શબ્દો આમાં આપણે ભણ્યા છીએ, અને બધા શબ્દોને યાદ રાખવા માટે અત્યારે હું જે રીતના આખા ચેપ્ટરને તમારી સામે રિપીટ કરીશ, એ જ રીતે તમે પણ પોતાની મેળે આવું કરી શકવા જોઈએ. જો એવું થઈ શક્યું તમારાથી તો તમારે આ ચેપ્ટર પછી ક્યારેય વાંચવું નહીં પડે. સારું, તો આપણું કામ શરૂ કરી દઈએ. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવનામાં એવું હતું કે આપણી આજુબાજુ ઘણા બધા રસાયણોથી આપણે ઘેરાયેલા છીએ. રોજ સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણે ઢગલા બંધ રસાયણોનો ઉપયોગ કરીએ છીએ. પછી એ રસાયણો આપણો ખોરાક હોય, આપણો પોશાક હોય, કે આપણા રહેઠાણમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીમાર પડીએ તો ઔષધો, એ પણ રસાયણો છે. ખેત ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, એ પણ રસાયણ છે. સુખ સુવિધા વધારવા માટેના ઉપકરણો જેવા કે રેફ્રિજરેશન ને એર કન્ડિશનમાં પણ રસાયણનો ઉપયોગ થાય છે. ડિફેન્સમાં પણ રસાયણનો ઉપયોગ થાય છે. કપડાં ધોવા કે વાસણ સાફ કરવા માટે પણ આપણે રસાયણોનો જ ઉપયોગ કરીએ છીએ. તો રસાયણો આપણા જીવનની સાથે સંકળાયેલા અને ભણાયેલા છે. આવા રસાયણોમાં આપણે આ ચેપ્ટરની અંદર ઔષધ, ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો અને પ્રક્ષાલકો એના વિશે ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા વાત શરૂ થાય છે ઔષધ. એવા રાસાયણિક અણુ કે જેનો અણુભાર 100-500 યુનિટ જેટલો હોય અને એ શરીરના બૃહદ અણુઓ સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકતા હોય એને આપણે ઔષધો કહીએ. અને એ ઔષધો જો આવી પ્રક્રિયા દ્વારા આપણા શરીરને ફાયદો પહોંચાડતા હોય તો એને આપણે દવા તરીકે ઓળખીએ છીએ. દરેક ઔષધ એ સક્ષમ ઝેર છે જો એને જરૂર કરતાં વધુ માત્રામાં લઈ લેવામાં આવે તો. આવા ઔષધોનું વર્ગીકરણ અથવા તો આવા ઔષધ સાથે સંકળાયેલું વિજ્ઞાન એને કહેવાય ફાર્મેકોલોજી, અને રસાયણોની મદદથી રોગોની સારવાર કરવાની પદ્ધતિને કહેવાય રસાયણ ચિકિત્સા, કીમોથેરાપી. પોલ એહરલિચ કે જેને સૌથી પહેલું એવું રસાયણ બનાવ્યું હતું કે જેનો ઉપયોગ ચિકિત્સામાં કરવામાં આવ્યો, સાલ્વરસાન અને નિયો સાલ્વરસાન, જે બે એના બ્રાન્ડ નેમ છે. ખરેખર એનું જેનેરિક નેમ હતું આર્સફિનામાઇન. એટલા માટે પોલ એહરલિચને ઔષધ વિજ્ઞાનનું નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. ત્યારબાદ આપણે બે વર્ડ સમજાતા, એક્સ્ટ્રા ફાર્મેકો કાઇનેટિક્સ અને ફાર્મેકો ડાયનેમિક્સ. ફાર્મેકો ડાયનેમિક્સમાં હતું વોટ ધી ડ્રગ ડઝ ટુ ધી બોડી, અને ફાર્મેકો કાઇનેટિક્સમાં હતું વોટ ધી બોડી ડઝ ટુ ધી ડ્રગ. બેના સમન્વયથી કોઈ પણ ઔષધ વિશે સંપૂર્ણ માહિતી આપે. પછી ઔષધોનું વર્ગીકરણ ચાર વિભાગોમાં કરવામાં આવ્યું હતું ગુણને આધારે. એમાં ઔષધના ગુણને ધ્યાનમાં લઈને એને વર્ગીકૃત કરવામાં આવે, જેમ કે વેદનાહર ઔષધ છે, એન્ટી એલર્જન્ટ ઔષધ છે, એન્ટાસિડ છે, એન્ટીસેપ્ટિક છે. આ બધા એના ગુણ થયા. કાર્યને આધારે વર્ગીકરણ, ઔષધ આપણા શરીરમાં જઈ કઈ રીતે કાર્ય કરે છે એના આધારે ઔષધને વર્ગીકૃત કરવામાં આવતી હોય, અને કાર્યને આધારે થયેલું વર્ગીકરણ કહેવાય, જેમાં આપણે કહી શકીએ એન્ટી હિસ્ટામાઇન, કારણ કે હિસ્ટામાઇનનો પ્રતિકાર કરવાનું કાર્ય કરે છે. રાસાયણિક બંધારણને આધારે ઔષધનું વર્ગીકરણ કરીએ તો એમાં સલ્ફોનેમાઇડનું સ્ટ્રક્ચર આપેલું હતું, બેન્ઝીન, એના ભેગું NH2, બીજી બાજુ SO2 અને NHR લખેલું હતું. આર બદલતો રહ્યા એટલે ઔષધો બદલાય. પ્રતિજીવીની ટૂંકનોટમાં પણ આપણે સલ્ફોનેમાઇડનું સ્ટ્રક્ચર દોરેલું હતું. પ્રોન્ટોસિલમાંથી જે છૂટું પડતું એવો નાનકડો પોર્શન એ સલ્ફોનેમાઇડ. એક સરખું રાસાયણિક બંધારણ ધરાવતી ઔષધોના ગુણધર્મો પણ સરખા જ હોવાના. પછી આપણે બીજા એક્ઝામ્પલમાં લખેલું હતું ફિનોલને, એના ડેરિવેટિવ એટલે કે પેરાસિટામોલ છે, સેલિસિલિક એસિડ છે, અને બાર્બિટ્યુરિક એસિડના ડેરિવેટિવ, એ બધાના ગુણધર્મો સમાન જ હોય. એમાં આપણે નામ લખ્યા હતા લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ અને નેમિટાલ. તો આ હતું એના રાસાયણિક બંધારણને આધારે વર્ગીકરણ. અને છેલ્લું હતું કાર્યને આણ્વીય લક્ષ્યને આધારે વર્ગીકરણ.
औषध अपना शरीर कार्बोदित प्रोटीन चरबी के न्यूक्लिक एसिडी प्रक्रिया करने आधार औषधो नु वर्गीकरण थे कार्य ने आधार वर्गीकरण बोला लक्ष्य ने आधार वर्गीकरण कहवा पी औषध अपना शरीर अंदर कई रीते काम करे वर्णन करेलु औषध नु लक्ष्य कोण होय शके तो जनरली औषध प्रोटीन पर वधु डिपेन्डेंट होय छे अने होवानुं कारण के आपणा शरीर में प्रोटीन नुं प्रमाण जातुं छे औषध छे उत्सेचक नी हारे आंतरक्रिया करे उत्सेचक प्रोटीन छे औषध छे ग्राही पदार्थ साथे आंतरक्रिया करे ग्राही पदार्थ फोस्फरस पटल में आवेला प्रोटीन ज छे औषध न्यूक्लिक एसिड साथे प्रक्रिया करतो होय तो ए पण प्रोटीन ज छे औषध अपना शरीर मोस्टली प्रोटीन हारे क्या कार्बोदित हारे प्रक्रिया करत हो क्या चरबी साथ औषध प्रक्रिया करे आ चेप्टर में आप भैया खाली पे औषधनी उत्सेचक साथ प्रतिक्रिया औषधनी ग्राही पदार्थ साथ प्रतिक्रिया तो सौ पेला औषध और उत्सेचक एनी प्रतिक्रिया समझता पेला उत्सेचक कई रीते कार्य करे तो के भाई उत्सेजक ना सपाटी ऊपर एक एवं स्थान होय के ज्यां ए प्रक्रियक ने पोतानी तरफ आकर्षे एवा स्थान ने सक्रिय स्थान कहेवाय तो उत्सेजक नुं काम शुं तो के सक्रिय स्थान ऊपर प्रक्रियक ने आकर्षीने जोड़वो आ एक अने बीजुं काम बीजा प्रक्रियक ने क्रियाशील समूह पूरा पाड़वा के जेथी ए ओला प्रक्रियक ऊपर आक्रमण करी शके अने आवा उत्सेजक अने प्रक्रियार्थी वच्चेना जे बंध होय ए केवा तो के का तो सहसंयोजक बंद होय का तो वंडरवाल्स प्रकार नो बंद होय का तो अंतर आण्विक हाइड्रोजन बंद पण होय शके क्यारे के मा आयोनिक बंद पण अथवा तो द्विध्रुवीय द्विध्रुवीय बंद पण सर्जाता होय हवे आवे औषध उत्सेचक आंतरक्रिया उत्सेचक ना सक्रिय स्थान उपर कोई प्रक्रिया थी आवीने जोड़ाय तो एनुं निपज मां रूपांतर थाय आवी निपज आपणा माटे नुकसानकारक होय तो आ प्रक्रियक ने उत्सेचक साथे जोड़ातो रोकवो पड़े એને રોકવા માટે એવી ઔષધ બનાવવામાં આવે કે જે ઔષધનું રાસાયણિક બંધારણ પેલા પ્રક્રિયક જેવું હોય પણ એની ક્રિયાશીલતા પ્રક્રિયક કરતા વધુ હોય પરિણામે ઔષધ ઉત્સેચકની હારે જોડાઈ જાય પ્રક્રિયકને જોડાવવા ન દે તો આવા ઔષધને સ્પર્ધાત્મક નિરોધક કહેવાય ક્યારેક એવું બને કે આપણી ઔષધ એ ઉત્સેચકના સક્રિય સ્થાનને બદલે એના સિવાયના કોઈ સ્થાન જેને એલોસ્ટેરિક સાઇટ કહેવાય ત્યાં જોડાઈ જાય પરિણામે ઉત્સેચકનો આકાર બદલાઈ જાય એટલે પ્રક્રિયક ધારે તો એની હારે જોડાઈ ન શકે આ રીતે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાતો રોકે આપણી દવા ત્યારે આવી દવાને નોન કમ્પિટિટિવ ઇનહિબિટર કહેવાય આવી દવાને કારણે કેટલાક ઉત્સેચકોનો આકાર હંમેશને માટે બદલાઈ જાય છે પરિણામે આવા ઉત્સેચક નકામા બને શરીર ધીમે ધીમે વિઘટન કરતું જાય અને પછી પાછા નવા ઉત્સેચકો બનાવી પણ આપે પછી આવે ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા તો કોષનું કોષરસ પટલ લિપિડનું રહેવું સ્તર છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક મોટા પ્રોટીનના અણુઓ હોય કે જે સમગ્ર કોષરસ પટલની આરપાર નીકળતા દેખાતા હોય આ પ્રોટીનના અણુને ગ્રાહી પદાર્થ કહેવાય કે જે શરીરનું પ્રત્યાયન તંત્ર કોમ્યુનિકેશન સિસ્ટમ રચે કોઈ રાસાયણિક સંદેશાવાહક એની સપાટી ઉપર આવે એટલે આંતર રાસાયણિક સંદેશો મોકલવામાં આવે એ મુજબ અંગિકાઓ કાર્ય કરતી હોય જો આવો સંદેશો અનિચ્છનીય આવતો હોય તો આપણે બીમાર પડીએ ત્યારે આવા અનિચ્છનીય સંદેશાવાહકને રોકવાનું કામ કરતી દવા લેવી પડે એવી દવાને એન્ટાગોનિસ્ટ કહેવાય ક્યારેક એવું બને કે જરૂરી સંદેશાવાહક જ નથી આવતો એટલે સંદેશો જ નથી મળતો કામ જ નથી થતું ત્યારે એવી ઔષધ લેવી પડે કે જે પોતે રાસાયણિક સંદેશાવાહક તરીકે કાર્ય કરે અને કોષો એની રીતના રસાયણોનું પછી ઉત્પાદન પણ શરૂ કરે તો અટકેલા કામને આગળ વધારતી ઔષધ એને કહેવામાં આવે એગોનિસ્ટ એના પછી ઔષધોનું કેટલાક વર્ગો એનું આપણે પહેલા એક ચાર્ટ દોરેલો હતો એ ચાર્ટને તમારી સામે બોલું છું તમે તમારી નોટમાં કે જ્યાં તમે લખેલું છે એને સામે રાખો અને ભેગા ભેગું જોતા પણ જાઓ ચાર્ટમાં આપણે સૌથી પહેલા એવું લખેલું હતું ધી મોસ્ટ લેફ્ટ સાઈડ કે પ્રતિ એસિડ પદાર્થો પછી આપણે ટાઇટલમાં લખેલું હતું પ્રતિ હિસ્ટામાઇન જેને આપણે બે ભાગ પાડેલા હતા એમાંનો એક ભાગ હતો પ્રતિ એસિડ ઔષધો અને બીજો ભાગ હતો પ્રતિ એલર્જી ઔષધો
એના પછી હતું ચેતાતંત્રને અસર કરતા ઔષધો, એમાંય પાછા બે ભાગ પડ્યા હતા, પ્રશાંતકો અને વેદનાહર ઔષધો. એના પછી આ વેદનાહર ઔષધોના પેટા બે ભાગ પડ્યા હતા, બિન માદક વેદનાહર ઔષધો અને માદક વેદનાહર ઔષધો. એના પછી આપણે આગળ વધ્યા હતા તો હતું પ્રતિ સૂક્ષ્મ જીવીઓ, એના આપણે ત્રણ ભાગ પડેલા હતા, પ્રતિજીવી, જીવાણુનાશી અને સંક્રમણ હારક, અને છેલ્લે હતું ગર્ભ નિરોધક ઔષધો. આટલા વર્ગો આપણે આ ચેપ્ટરની અંદર ભણ્યા હતા. પહેલેથી જોવાનું શરૂ કરીએ. જુઓ કેટલું ઈઝી લાગે છે, અને બરાબર જો રોજનું રોજ તૈયાર થતું જતું હોત ને તો આપણે, અથવા તમે ફેરું જ છે તો તમે આ રીતના બોલી જ શકો. ફેર એટલો છે કે તમે પ્રયત્ન કદાચ હજી સુધી ના કર્યો હોય, એટલે તો પ્રયત્ન કરજો, બહુ મજા આવશે. ચેપ્ટર એકદમ હાથવગું તમારા ખિસ્સામાં આવી જશે, ગમે ત્યારે તમે એને બોલી કે યાદ કરી શકશો. સારું, તો શરૂ કરીએ આપણે. પ્રતિ એસિડ પદાર્થો, વધુ પડતો ખોરાક ખાવાથી અથવા તો જાજો સમય ભૂખ્યા રહેવાથી અથવા તો તળેલું કે તીખું વધુ ખાવાથી જઠરમાં એચસીએલનો સ્ત્રાવ વધે, પરિણામે જઠરમાં બળતરા થાય, જેને એસિડિટી કહેવાય. એવા કેટલાક બેઝિક ગુણધર્મો ધરાવતા રસાયણો જેમ કે સોડિયમ બાયકાર્બોનેટ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ને જો જઠરમાં ઉમેરવામાં આવે તો એના કારણે જઠરમાંનું એસિડ તટસ્થ બને, એટલે એસિડિટીમાં રાહત થાય. આવા પદાર્થોને પ્રતિ એસિડ પદાર્થો કહેવાય, જેમ કે ઇનો ફ્રૂટ સોલ્ટ. અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે, એટલે જો એનું પ્રમાણ વધુ હોય તો એ જઠરની બેઝિકતા વધારી દે, પીએચ 7 થી વધી જાય તો પણ તકલીફ પડે. પણ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે જેટલું એસિડને તટસ્થ કરવામાં વપરાશે એના સિવાયનું જેટલું વધશે એ જઠરની પીએચ 7 થી વધવા નહીં દે. આ બધા પદાર્થો એવા છે કે જે રોગને મટાડતા નથી, માત્ર રોગના લક્ષણો ઉપર જ કામ કરે છે, એટલે એને ઔષધ કીધા નથી. પછી આવે પ્રતિહિસ્ટામાઇન, એમાં હતું પ્રતિ એસિડ. તો આપણા શરીરની અંદર હિસ્ટામાઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય, જે રાસાયણિક સંદેશાવાહક તરીકે વર્તે, જઠર ગ્રંથિને સંદેશો આપે, એટલે જઠર ગ્રંથિ એચસીએલનો સ્ત્રાવ કરે, એટલે એસિડિટી થાય. તો હવે એવી ઔષધ લઈએ કે જે આ હિસ્ટામાઇનના રાસાયણિક સંદેશાવાહકને જાતો રોકે, તો એવી ઔષધને હિસ્ટામાઇનનો એન્ટાગોનિસ્ટ કહેવાય. આ H2 પ્રકારના હિસ્ટામાઇનનો એન્ટાગોનિસ્ટ હોય એવી ઔષધ એસિડિટી મટાડવામાં મદદરૂપ થાય. સિમેટિડિન અને રેનિટિડિન આ બે પ્રખ્યાત એન્ટાસિડ છે. એના સિવાયના આપણે બે ત્રણ નામ લખ્યા હતા, પેન્ટાપ્રેઝોલ, લેન્સોપ્રેઝોલ અને ઓમેપ્રાઝોલ, આ ત્રણ પણ એન્ટાસિડ ઔષધો જ છે. એના પછી આવતા હતા એન્ટી એલર્જન્ટ. તો હિસ્ટામાઇન જ શરીરમાં એલર્જી ઉત્પન્ન કરે, જેના કારણે રુધિર કેશિકાઓ પહોળી બને, વાઝો ડાયલેશન થાય, અથવા તો ચામડીમાં ફોડલીઓ થાય, સ્નાયુઓમાં સોજા આવે, નાક અને આંખમાંથી પાણી નીકળે, આ બધી પરિસ્થિતિ એલર્જી કહેવાય, હિસ્ટામાઇનને કારણે થાય છે. તો હવે એવી ઔષધ લઈએ કે જે એ ટાઈપના હિસ્ટામાઇનને મેસેન્જર તરીકે આવતા રોકે, એને પણ હિસ્ટામાઇનના એન્ટાગોનિસ્ટ જ કહેવાય. પણ આ કયા, તો કે H1, H3 અને H4 એન્ટાગોનિસ્ટ છે, જેના કારણે એલર્જીમાંથી રાહત થાય છે, એટલે એન્ટી એલર્જન્ટ કહેવાય. બ્રોમ ફિનારીમાઇન અને ટર્ફેનાડીન આ બે જાણીતા એન્ટી એલર્જન્ટ એન્ટી હિસ્ટામાઇન છે. આ સિવાય આપણે પણ લખેલા હતા સિટ્રિઝિન, લિવોસિટ્રિઝિન અને સિટ્રિઝિન હાઇડ્રોક્લોરાઇડ, આ આપણા એન્ટી હિસ્ટામિનિક એન્ટી એલર્જન્ટ છે. પછી એવી વાત એ હતી જેમ હમણાં મેં કીધું, એમ H2 એન્ટાગોનિસ્ટ છે એ એન્ટાસિડ છે, H1, H3 અને H4 એન્ટાગોનિસ્ટ છે એન્ટી એલર્જન્ટ છે. એનો અર્થ જ એવો થયો કે એન્ટાસિડ ઔષધ એન્ટી એલર્જન્ટ તરીકે ન કામ આવે, એન્ટી એલર્જન્ટ ઔષધ એન્ટાસિડ તરીકે કામ આવી શકતા નથી. એના પછી હતો ચેતાતંત્રને અસર કરતા ઔષધો. તો નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, એને અસર કરતા ઔષધોના બે ભાગ પડ્યા હતા. પહેલું પ્રશાંત, આપણા શરીરમાં એક રસાયણ ઉત્પન્ન થાય જેને નોરેડ્રિનાલિન કહેવાય. નોરેડ્રિનાલિનનું પ્રમાણ નોર્મલ રહે તો વ્યક્તિ પણ નોર્મલ, પણ જો કેટલાક ઉત્સેચકો નોરેડ્રિનાલિનનું વિઘટન કરવા માટે તો નોરેડ્રિનાલિનનું પ્રમાણ ઘટે, ત્યારે વ્યક્તિ ઉદાસ બને, ઉદાસીનતા અનુભવે, એ ઘટનાને ડિપ્રેશન કહેવાય. ડિપ્રેશનમાંથી બહાર લેવા માટે વપરાતી દવા
એને એન્ટી ડિપ્રેશન એવું કહેવામાં આવે છે। આ ઔષધ કરે શું તો કે નોરેડ્રીનાલીનનું વિઘટન કરતા ઉત્સેચકને નિષ્ક્રિય બનાવવાનું કામ કરે, પરિણામે નોરેડ્રીનાલીનનું વિઘટન અટકે, ધીમે ધીમે એનું પ્રમાણ નોર્મલ બને, વ્યક્તિ પણ ડિપ્રેશનમાંથી બહાર આવે। તો આવી ઔષધોના નામ ક્યાં તો કે ક્લોરડાઈ એઝિપોક્સાઇડ, મેપ્રોબામેટ, હાઇપ્રોનિએઝિડ, ફિનાલઝિન અને ઇક્વાનિલ। આ ઉપરાંત બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્ન જેને બાર્બિટ્યુરેટ્સ કહેવાય, લ્યુમિનાલ, વેરોનાલ, સેકોનાલ, એમાઇટાલ અને નેમબ્યુટાલ, આ બધા પણ પ્રશાંતકો તરીકે જ વપરાતા ઔષધો થયા। અને એ તો નિદ્રાકારી ઔષધ પણ છે, સિડેટિવ્સ પણ છે, કારણ કે એનાથી ઊંઘ પણ આવે। એના પછી હતું, આ સિવાય હજી વેલિયમ પણ પ્રશાંતકોનો જ એક ઘટક છે, એ પણ પ્રશાંતક તરીકે, અને સેરોટોનિન એ પણ પ્રશાંતક તરીકે વપરાતી ઔષધ છે। બાકી બેન્ઝોડાઇઝીપાઇન્સના પણ મેં તમને એક્ઝામ્પલ લખાવેલા છે, લોરાઝીપામ, ક્લોનાઝીપામ, આ બેન્ઝોડાઇઝીપાઇન વર્ગની ઔષધો છે। હવે વેદનાહાર ઔષધો, તો એમાં બે પ્રકાર હતા, બિનમાદક અને માદક વેદનાહાર ઔષધ। બિનમાદક વેદનાહાર ઔષધ એટલે એવી ઔષધ કે જે સેવન કરવાથી વ્યક્તિને ઊંઘ કે તંદ્રાની સ્થિતિ ના આવે, પણ દુખાવામાંથી રાહત મળે અને એની આદત પણ ન થાય, તો એને બિનમાદક વેદનાહાર ઔષધ કહેવાય। પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું રસાયણ જેના કારણે શરીરમાં દુખાવો કે બળતરા ઉત્પન્ન થાય છે, આ ઔષધો પ્રોસ્ટાગ્લેન્ડિનનું સંશ્લેષણ અટકાવે અને બનેલા પ્રોસ્ટાગ્લેન્ડિનનું વિઘટન પણ કરે, માટે દુખાવામાંથી રાહત આપે છે, એટલે એને વેદનાહાર ઔષધ કહેવાય। જાણીતા વેદનાહાર ઔષધોમાં એસ્પિરિન અને પેરાસિટામોલ છે। એસ્પિરિન તો સંધિવામાં પણ કામ આવે, હૃદય રોગના દર્દી માટે પણ એસ્પિરિન ઉપયોગી બને છે। આ ઔષધોની બીજી એક ખાસિયત એ છે કે એ શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે, એટલે તાપશામક, એન્ટીપાયરેટિક તરીકે પણ ઉપયોગમાં આવે છે। વધારાના આપણે બે ત્રણ નામ એમાં પણ લખેલા હતા, જેમ કે ઇબુપ્રોફેન, ડાયક્લોફેનાક સોડિયમ, ડાયક્લોફેનાક પોટેશિયમ, નેપ્રોક્સેન અને નિમેસુલાઇટ, આ બધા પણ વેદનાહાર ઔષધ, અને નિમેસુલાઇટ પાછું એન્ટીપાયરેટિક તરીકે પણ સારામાં સારું કામ કરે છે। પછી આવ્યું હતું માદક વેદનાહાર ઔષધ, એવા ઔષધો કે જેને લેવાથી વ્યક્તિને ઊંઘ કે તંદ્રાની સ્થિતિનો અનુભવ થાય, સુખભ્રાંતિની સ્થિતિનો અનુભવ થાય અને વારંવાર લેવાની ટેવ પડે, તો એને માદક વેદનાહાર ઔષધ કહેવાય। આ ઔષધની ખામી જ આ છે કે એનું વ્યક્તિને વ્યસન થઈ જાય છે, જ્યાં સુધી બહુ જ જરૂરી ના હોય ત્યાં સુધી ડૉક્ટર માદક વેદનાહાર ઔષધોનો ઉપયોગ કરવાનું ટાળે છે। અફીણ અને એમાંથી બનતા મોર્ફિન ને એના કેટલાક સંયોજનો, એનો ઉપયોગ અત્યારે માદક વેદનાહાર ઔષધ તરીકે થાય, ખાસ કરીને પ્રસૂતિ વખતે અથવા તો ઓપન હાર્ટ સર્જરી કરી હોય કે કેન્સર જેવા રોગોના દુખાવામાં આ માદક વેદનાહાર ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછીનો વર્ગ હતો પ્રતિસૂક્ષ્મજીવીઓ, તો વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કરમિયા, આ એવા સૂક્ષ્મજીવો છે કે જેના કારણે સજીવોમાં રોગો ફેલાય છે, એટલે એને રોગકારક સૂક્ષ્મજીવ અથવા તો પેથોજન એવું બોલવામાં આવે। આવા રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરતી કે એની વૃદ્ધિ અટકાવતી ઔષધોને પ્રતિ સૂક્ષ્મજીવીઓ, એન્ટી માઇક્રોબિયલ એવું બોલવામાં આવે। જેમ કે વાયરસનો પ્રતિકાર કરે પ્રતિ વાયરસ, બેક્ટેરિયાનો પ્રતિકાર કરે પ્રતિ બેક્ટેરિયા, ફૂગનો પ્રતિકાર કરે પ્રતિ ફૂગ, પ્રજીવનો પ્રતિકાર કરે પ્રતિ પ્રજીવ, એન્ટી પ્રોટોઝોઅલ, અને કૃમિનો પ્રતિકાર કરે અને પ્રતિ કૃમિ અથવા તો એન્ટી હેલ્મિન્થ ઔષધ એવું બોલવામાં આવે છે। એમાંનો પહેલો વર્ગ પ્રતિજીવ, મોટો જવાબ કે જેની મેં તમને પીડીએફ પણ મોકલેલી છે। સૂક્ષ્મજીવો દ્વારા બનતું રસાયણ અથવા તો પ્રયોગશાળા માનસિક રીતે બનાવેલું રસાયણ કે જેની થોડીક માત્રા પણ અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે કે એની વૃદ્ધિ અટકાવે, તો એને આપણે પ્રતિજીવી અથવા એન્ટીબાયોટિક એવા નામે ઓળખીએ છીએ। સૌથી પહેલી એન્ટીબાયોટિક એ પોલ એહરલિચ નામના જર્મન સાયન્ટિસ્ટે બનાવેલી હતી, અને આ ઔષધ આર્સેનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી। એનું નામ આર્સફિનામાઇન, જે સિફિલિસની સારવારમાં વપરાતી, કારણ કે સ્પાઇરોચિટ બેક્ટેરિયાનો
नाश करती। પણ આર્સેનિકને કારણે સજીવ પેશીને પણ થોડુંક નુકસાન તો પહોંચાડતી છે। પોલ એહર્લિચ અભિરંજકોનો અભ્યાસ કરતો, એને એઝો રંગકોનું બંધારણ જોયું અને આર્સફીના માઇનનું બંધારણ જોયું, તો એને ખ્યાલ આવ્યો કે આ બંધારણ સરખા જેવા છે, તો આપણે એમાં થોડું ફેરફાર કરીને એવી ઔષધ બનાવી શકીએ કે જે શરીરને બહુ જ ઓછું નુકસાન કરે પણ સૂક્ષ્મ જીવોને મારે। તો એવો ફેરફાર કરીને એને પ્રોન્ટોસિલ નામનું એક ઔષધ બનાવ્યું। આ પ્રોન્ટોસિલમાં AS ડબલ બોન્ડ AS ને બદલે N ડબલ બોન્ડ N હતું અને થોડાક બીજા પણ ફેરફારો કરેલા હતા। OH ને બદલે NH2 ક્રિયાશીલ સમૂહ પણ એમાં આવી ગયો હતો। તો આ પ્રોન્ટોસિલ શરીરની અંદર જાય એ ઝડપથી વિઘટન પામે અને સલ્ફોનેમાઇડમાં રૂપાંતર પામે। સલ્ફોનેમાઇડ અત્યંત સક્રિય રસાયણ છે કે જે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનો નાશ કરવાનું કામ કરે છે અને પછી તો એન્ટીબાયોટિક્સનો વિકાસ ઝડપથી વધુ થવા માંડ્યો। પછી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ બોરિસ ચેઇન અને હાવર્ડ ફ્લોરે આ ત્રણ જણાએ પેનિસિલિયમ નામની ફૂગમાંથી એક ઔષધ બનાવ્યું જેને પેનિસિલિન એવા નામે આપણે ઓળખીએ છીએ। તો પેનિસિલિન નામના એન્ટીબાયોટિક માટે આ ત્રણ વૈજ્ઞાનિકોને પણ 1945માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું। એન્ટીબાયોટિકને બે વિભાગમાં વહેંચવામાં આવે, સૂક્ષ્મજીવ મારક અને સૂક્ષ્મજીવ વૃદ્ધિ અવરોધક। સૂક્ષ્મજીવ મારકમાં આપણે ત્રણ નામ યાદ રાખ્યા હતા, જો યાદ હોય તો PAO પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ ઓફ્લોક્સાસિન। સૂક્ષ્મજીવ વૃદ્ધિ અવરોધકમાં ત્રણ નામ યાદ રાખ્યા હતા, ETC ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરેમ્ફેનિકોલ। આ ઉપરાંત કયા પ્રકારના અભિરંજકથી અભિરંજિત થાય છે એના આધારે પણ એનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કર્યું હતું। બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને પ્રકારના સૂક્ષ્મજીવો એનો નાશ કરવાનું કામ કરે, તો એને બ્રોડ સ્પેક્ટ્રમ વિસ્તૃત સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેવાય। કેટલીક એવી એન્ટીબાયોટિક છે કે જે કાં તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનો નાશ કરે કાં તો ગ્રામ નેગેટિવ ઉપર અસર કરે, બે ઉપર નહીં, બેમાંથી ગમે એક ઉપર જ કરે, તો એને નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેવાય। અને કેટલીક ઔષધ એવી છે કે જે કોઈ સિલેક્ટેડ સૂક્ષ્મજીવને જ અસર કરતી હોય તો એને લિમિટેડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેવાય। જનરલી બધાનો ઈરાદો તો બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક બનાવવાનો જ હોય છે, મહિના પછી એની ચકાસણી કરે ત્યારે ખબર પડે કે આ કેટલા સૂક્ષ્મ જીવોને અસર કરે છે। સારું, પેનિસિલિન પણ જ્યારે પણ અથવા કોઈ પણ એન્ટીબાયોટિકનો જ્યારે પ્રયોગ થાય ત્યારે એની એલર્જી કેવી છે એની પણ પહેલા ચકાસણી કર્યા પછી દવાનો ઉપયોગ કરાવવામાં આવે। પેનિસિલિન જી પોતે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, પણ એમાં થોડાક ફેરફારો કરીને બનાવેલી બીજી બે ઔષધ કઈ કઈ, તો કે એમ્પિસિલિન અને એમોક્સિસિલિન, આ બે પાછી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક બની જાય છે। એવી જ રીતના કદાચ 1947માં વિકસાવવામાં આવેલી એક બહુ જ કામની ઔષધ આપણું ટાઇફોઇડની સારવારમાં વપરાતી દવા ક્લોરેમ્ફેનિકોલ, એ પણ એક બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે જે ટાઇફોઇડ જેવા તાવની સારવારમાં તો વપરાય જ, મૂત્રમાર્ગના ઇન્ફેક્શન, પાચન તંત્રના રોગો, મરડો, મગજનો સોજો, ન્યુમોનિયા, આટલા બધા રોગોમાં આ ક્લોરેમ્ફેનિકોલ વપરાતી હોવાથી એ પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે। આ ઉપરાંત ડિસિડાઝિરિન છે અને વેન્કોમાઇસિન પણ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે અને કેન્સર જેવા રોગોની સારવારમાં એનો ઉપયોગ થાય છે। અહીંયા એ જવાબ પૂરો થાય, આપણે એક્સ્ટ્રા માહિતી પણ લખી હતી કે આ બધી જ એન્ટીબાયોટિકના નામકરણ એના સ્ત્રોત કે સગા સંબંધી કે કંપનીના નામને આધારે પણ કરવામાં આવેલા છે, જેમ કે પેનિસિલિયમ ફૂગમાંથી બની એટલે પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસમાંથી બની તો સ્ટ્રેપ્ટોમાઇસિન, એંગોલામાંથી બનેલી એટલે એંગોલામાઇસિન, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડે બનાવેલી છે તો હેમાઇસિન, પછી સાસુના નામ ઉપરથી સિરામાઇસેટિન, પત્નીના નામ ઉપરથી હેલિનિન, સેક્રેટરીના નામ ઉપરથી વર્નામાઇસિન અને ટ્રેસી નામના દર્દીના નામ ઉપરથી બેસિટ્રેસિન। આ હતું આપણું એન્ટીબાયોટિક અથવા પ્રતિજીવ. હવે આવે જીવાણુનાશી. તો જીવાણુનાશી એટલે એવા પદાર્થો કે જેને પ્રતિજીવીની જેમ પાચન તંત્રમાં દાખલ નથી કરવાના હોતા પણ માત્ર પેશીઓ ઉપર બાહ્ય રીતે લગાવવામાં આવે છે, ફોર એક્સટર્નલ યુઝ ઓનલી, એ પ્રકારની દવા।
नाक ने साफ करवा माटेनु सोल्यूशन बोरिक एसिड नु प्रतिजीवी छे। कोगड़ा करवा माटेनु रसायन पोटेशियम परमेंगेनेट गळाना इन्फेक्शन मां काम आवे ए पण प्रतिजीवी छे। टिंचर आयोडीन घाव साफ करवा माटे वपराय ए शुं तो के 2% 2-3% आयोडीन युक्त आल्कोहोल नु जलीय द्रावण એટલે આપણું ટિંચર આયોડીન। આ ઉપરાંત આયોડોફોમ પણ ઘાવને સાફ કરવા માટે પ્રતિબેક્ટેરિયાકારક તરીકે વપરાય છે। ડેટોલ જે ક્લોરોઝાઇલિનોલ અને ટર્પિન્યુઅલ નું મિશ્રણ છે એ પણ ઘાવ સાફ કરવાનું રસાયણ એવું જ કામ સેવલોન પણ કરે છે। એના પછી સોફ્રામાઇસિન અને ફ્યુરાસિન બહુ જ પ્રચલિત એવા આ બે નામ છે। સાબુની અંદર બાય થાયેનોલ નામનું રસાયણ ઉમેરવામાં આવે જે પણ સૂક્ષ્મજીવોનો નાશ કરવાનું કાર્ય કરે છે। 0.2% સાંદ્રતા વાળું ફિનોલ પણ જીવાણુનાશી તરીકે વર્તે। એના પછી આવે સંક્રમણ હારક નિર્જીવ વસ્તુઓ જેવી કે લાદી અથવા તો જુદી જુદી ટાઇલ્સ દિવાલો વાસણ કપડાં બાથરૂમ આ બધાને જીવાણુમુક્ત કરવા માટે જે રસાયણો વપરાય એને ડિસઇન્ફેક્ટન્ટ કહેવામાં આવે। આવા ડિસઇન્ફેક્ટન્ટમાં સલ્ફર ડાયોક્સાઇડ સારામાં સારો ડિસઇન્ફેક્ટન્ટ છે। ક્લોરિન પણ સારામાં સારો ડિસઇન્ફેક્ટન્ટ છે। 0.2-0.4 પીપીએમ જેટલું ક્લોરિન ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વર્તે છે। અને ફિનોલ પોતે 1% સાંદ્રતા વાળું હોય તો એ પણ ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરે। અહીંયા એક વાક્ય એ યાદ રાખવાનું કે ફિનોલ એ એવું રસાયણ છે કે જેની સાંદ્રતા 0.2 એટલે ઓછી હોય તો એ જીવાણુનાશક અને 1% એટલે વધુ હોય તો એ સંક્રમણ હારક તરીકે વર્તે। પછી વધારાની માહિતીમાં આપણે એવું કીધું હતું કે સંક્રમણ હારકોની મારક ક્ષમતા ફિનોલ ગુણાંકમાં માપવામાં આવે કે જે સાલ્મોનેલા ટાઇફોસા ઉપર કેવી અસર કરે છે એના આધારે નક્કી કરવામાં આવતું હતું। સારો ઔષધોનો છેલ્લો વર્ગ છે એ આવે ગર્ભનિરોધક ઔષધો। વધતી જતી વસ્તી એ દરેક દેશ માટે સમસ્યારૂપ બાબત છે। એનાથી દેશનો વિકાસ પણ અવરોધાય એટલે વસ્તીને નિયંત્રણ કરવી જરૂરી બને। એના માટે ગર્ભનિરોધક ઔષધોની જરૂર પડે। આ ઔષધો અંતઃસ્ત્રાવો જેવા રસાયણો ધરાવતી હોય જે ગર્ભાશયનું ગર્ભનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થતું અટકાવે પરિણામે ગર્ભ વિકાસ ન થાય વસ્તી નિયંત્રણમાં આવે। એમાં ઇસ્ટ્રોજન જેવું બંધારણ ધરાવતી દવા મેસ્ટ્રોનોલ અને પ્રોજેસ્ટેરોન જેવું બંધારણ ધરાવતી દવા નોરઇથિન્ડ્રોન આ ઉપરાંત ઇથાઇનાઇલ ઇસ્ટ્રાડાયોલ પણ એક ગર્ભનિરોધક ઔષધ છે જે સ્ત્રીઓને મુખ વાટે લેવાની હોય છે જેને મોર્નિંગ આફ્ટર પિલ એવું પણ કહેવામાં આવે અથવા તો પિલ એવો શબ્દ એના માટે વાપરવામાં આવે છે। આટલું હતું આપણા ઔષધોનું વર્ગીકરણ અને હવે હું થોડુંક પાણી પી લઉં પછી આપણે આગળનો પોર્શન બોલું આગળ વધીએ। હવે આવે ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો તેમાં આપણે એક સૂત્ર યાદ રાખ્યું હતું કે કયા કયા રસાયણો વપરાય છે એનો હેતુ શું હોય છે યાદ છે એ પોપ ખાસું ચલો એ એટલે એન્ટીઓક્સિડન્ટ પો એટલે પોષણપૂરક પદાર્થ પ એટલે પરિરક્ષકો પ્રિઝર્વેટિવ ખા એટલે ખાદ્ય રંગકો શું એટલે શું ઉપરથી શું સુગંધીદાર પદાર્થો ચ ઉપરથી હતું ચરબી ઇમલ્સિફાયર અને લો ઉપરથી હતું લોટ સુધારક। એવી રીતના આપણે એ પો ખાસું ચલો એવું કરીને 7 મુદ્દાઓ આપણે યાદ રાખ્યા હતા। આમાંના પોષણપૂરક પદાર્થો સિવાયના બાકીના બધાનું કામ કાં તો ખાદ્ય પદાર્થને સુગંધી કે આકર્ષક બનાવવા પૂરતું કે એને બગડતો અટકાવવા પૂરતું છે। પોષણમાં વધારો કરવા માટે ખાલી પોષણપૂરક પદાર્થો એક જ કામ આવે। આપણે ભણવાનું હતું આ પાઠની અંદર કૃત્રિમ ગેડા પદાર્થો અને પછી પ્રિઝર્વેટિવ અને એન્ટીઓક્સિડન્ટ। પહેલા કૃત્રિમ ગેડા પદાર્થો સામાન્ય રીતે શર્કરા ગેડો પદાર્થ છે પણ શર્કરા લેવાથી આપણા શરીરને વધુ કેલરી મળે એના કારણે ડાયાબિટીસ કે મેદસ્વીતા જેવી સમસ્યા સર્જાય એમાંથી બચવા માટે રસાયણ વિજ્ઞાને એવા કેટલાક રસાયણો બનાવ્યા કે જે સ્વાદે ગેડા છે પણ કેલરી આપતા નથી તો એને કહેવાય કૃત્રિમ ગેડા પદાર્થ। ચાર નામ એના ગળપણને આધારે ચડતા ક્રમમાં બોલું તો એસ્પાર્ટેમ સેકેરિન સુક્રોલોઝ અને એલિટેમ એમાં આપણે પહેલા સેકેરિનનું વર્ણન બુકમાં આપેલું છે 1879માં સેકેરિન બનાવવામાં આવ્યું ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ એનું રાસાયણિક નામ બંધારણ પણ તમને ખ્યાલ છે જ હવે બેન્ઝીન ભેગું
SO2 હોય અને CONH હોય એવું. સેકેરીનની ખૂબી એ છે કે સ્વાદે ગળ્યું છે પણ એકદમ નિષ્ક્રિય છે, શરીરની અંદર કોઈ પણ પ્રકારની ચયાપચયની ક્રિયામાં ભાગ નથી લેતું, મૂત્ર મારફતે ઉત્સર્જન પામી જાય છે એટલે એ આપણા શરીરમાં વિઘટન પામતું નથી. ગળ્યો સ્વાદ આપી દે, ઉત્સર્જન મારફતે શરીરની બહાર નીકળી જાય. સેકેરીનનું ગળપણ શર્કરાના ગળપણ કરતા 550 ગણું વધુ હોય છે. એના પછી હતું એસ્પાર્ટેમ. એસ્પાર્ટેમ એ શું? તો કે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનિન ના ડાયપેપ્ટાઇડ નો મિથાઇલ એસ્ટર છે. શર્કરા કરતા 100 ગણું વધુ ગળપણ ધરાવે પણ રસોઈના તાપમાને સ્થાયી રહેતું નથી, વિઘટન પામે છે. એટલે ઠંડા પદાર્થોમાં ગળપણ લઈ આવવું હોય, જેમ કે આઈસ્ક્રીમ ને ઠંડા પીણા, એમાં એસ્પાર્ટેમ વપરાય. પછી આવે સુક્રોલોઝ. એ સુક્રોઝનું ટ્રાઇક્લોરો વ્યુત્પન્ન છે. સુક્રોલોઝ પણ ગળપણ આપે ને એનું ગળપણ શર્કરા કરતા 600 ગણું વધારે હોય છે, ઊંચા તાપમાને પણ સ્થાયી રહે. અને એલિટેમ 2000 ગણું વધુ ગળપણ ધરાવતો પદાર્થ છે. એલિટેમ પણ ઊંચા તાપમાને સ્થાયી રહે છે પણ એનો ઉપયોગ કરતી વખતે બહુ કાળજી રાખવી પડે, જો એનું પ્રમાણ વધી જાય તો પછી ખોરાકનો સ્વાદ બગડી જાય છે. આમાંથી એક એસ્પાર્ટેમ એવું છે કે જે વિઘટનથી એમિનો એસિડમાં કન્વર્ટ થાય છે, એટલા માટે થોડીક કેલરી આપે, બાકીના 3 કેલરી આપતા નથી, માત્ર ગળપણ માટે ઉપયોગમાં આવે છે. અને 2000 ગણું ગળપણ સૌથી વધુ કોનું? તો કે એલિટેમ. એના પછી કૃત્રિમ ગળ્યા પદાર્થો. પછી હતું પ્રિઝર્વેટિવ, ખાદ્ય પદાર્થ પરિરક્ષક. તો જનરલી તેલ, લીંબુનો રસ અને ખાંડની ચાસણી એ કુદરતી પ્રિઝર્વેટિવ છે, પણ આ ઉપરાંત સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, સોડિયમ બેન્ઝોએટ, પ્રોપિયોનિક એસિડ અને સોર્બિક એસિડના ક્ષાર પણ પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે. અથાણા બનાવવામાં આપણે પ્રિઝર્વેટિવનો વર્ષોથી ઉપયોગ કરતા આવીએ છીએ. પછી આવે એન્ટી ઓક્સિડન્ટ. ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો સડે. ઓક્સિજનની સાથેની પ્રક્રિયા રોકવા માટે જે રસાયણ વપરાય એને એન્ટી ઓક્સિડન્ટ કહેવાય. એ પોતે એવા રસાયણો છે કે જેની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ઝડપી છે, એટલે ખોરાકને સડતો અટકાવે છે. એવા પદાર્થો મોટાભાગે એસિડિક હોય. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ એટલે BHT અને BHA. માખણ એમને કદાચ એકાદ મહિના સુધી સારું રહે પણ BHT ને BHA નો ઉપયોગ કર્યો હોય તો એ વર્ષ સુધી પણ આપણે એને બગડા વગર સાચવી શકીએ. આ ઉપરાંત કેટલાક સલ્ફર ડાયોક્સાઇડ કે સલ્ફાઇટ સંયોજનોનો પણ પ્રિઝર્વેટિવ તરીકે, એન્ટી ઓક્સિડન્ટ તરીકે ઉપયોગ થાય. અને એસ્કોર્બિક એસિડ, વિટામિન સી અને સાઇટ્રિક એસિડ પણ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે. આપણા શરીરમાં તો વિટામિન પણ બધા એન્ટી ઓક્સિડન્ટનું કામ કરતા હોય છે. જવાસવને સાચવવા માટે પણ સલ્ફર ડાયોક્સાઇડ વપરાય. દ્રાક્ષા સૌને સાચવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ વપરાય. કાપેલા ફળ કે ફળોના રસને સાચવવા માટે પણ આવા એન્ટી ઓક્સિડન્ટનો ઉપયોગ થાય છે. આ હતા ખાદ્ય પદાર્થોમાં વપરાતા રસાયણો. હવે આવે સફાઈ કરતા પદાર્થો. જનરલી સાબુ અને ડિટર્જન્ટ, આ બંનેનું કામ પદાર્થની સપાટી ઉપરથી તૈલી પદાર્થને દૂર કરવો, એટલે કે મેલને દૂર કરવો. એમાં પહેલા સાબુ. સાબુ એ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. ફેટી એસિડમાં પામેટિક એસિડ, સ્ટીયરિક એસિડ કે ઓલિક એસિડનો ઉપયોગ થઈ રહેતો હોય. આના ગ્લિસરોલ સાથેના એસ્ટર, જેને ટ્રાય ગ્લિસરાઇડ કહેવાય, જે તેલ કે ચરબીમાં હોય. આ તેલ કે ચરબીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે એટલે એમાંથી ગ્લિસરોલ છૂટું પડે અને ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર બને, જેને આપણે સાબુ કહીએ. આખી પ્રક્રિયાને સેપોનિફિકેશન પ્રક્રિયા એવું કહેવામાં આવે. આ રીતે બનતા સાબુને અવક્ષેપિત કરવા માટે એમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે, વધારાનો ગ્લિસરીન દૂર કરવામાં આવે વિભાગીય નિસ્યંદન દ્વારા, અને પછી આમાં રંગ અને સુગંધ ઉમેરી ડીબામાં ઢાળી દેવામાં આવે એટલે આપણો સાબુ તૈયાર. નાવાનો સાબુ પોટેશિયમ ક્ષાર હોય છે, જે મૃદુ હોય. કપડાં ધોવાનો સાબુ સોડિયમ ક્ષાર હોય છે. આ સિવાય સાબુના બીજા પણ ઘણા પ્રકારો હતા, એક આખા પેરેગ્રાફમાં આપણે એનું પણ ડિસ્કશન કરેલું હતું. જેમ કે નાવાનો સાબુ પોટેશિયમ ક્ષાર, કપડાં ધોવાનો સાબુ સોડિયમ ક્ષાર, ફ્લોટિંગ સોપ હોય એમાં સાબુના પરપોટા નાખેલા હોય, દાઢી કરવાનો સાબુ એમાં ગ્લિસરીન હોય જે ફીણાને સુકાતા અટકાવે, રોઝિન નામનું રસાયણ હોય જે ફીણા ઉત્પન્ન કરે સોડિયમ રોઝિનેટ બનાવે ત્યારે, કપડાં ધોવાના સાબુની અંદર સોડિયમ સિલિકેટ, સોડિયમ સલ્ફેટ એવા કેટલાક
एब्रेसिव अपघर्षक पदार्थों पण एनी अंदर उमेरवामां आवे, पारदर्शक साबु बनाववो होय तो एमां इथेनोल उमेरवामां आवे, डिओड्रंट वालो साबु बनाववो होय तो एमां बायथायनोल उमेरवामां आवता होय, केटलाक सुगंधीदार पदार्थों पण उमेरवामां आवता होय। सोप चिप्स बनाववा माटे साबुना प्रवाही ने ठंडू पड़ता पहला एक रोलर ऊपर जमावी देवामां आवे, रोलर फरे एटले चिप्स जुदी जुदी अलग थाय, एवी रीतना चिप सोप पण बनाववामां आवे। पछी साबुनी हती मर्यादा, बे साबु कठण पानी में प्रक्षालन क्षमता गुमावे, कारण के कठण पानी में रहेला कैल्शियम ने मेग्नेशियम ना आयनों नी साथे साबु प्रक्रिया करी लिए अवक्षेपण पामे, साबु नो व्यय थाय, मेल दूर न थाय, साबु सखत पानी में काम आपतो नथी। बीजू साबु एसिडिक माध्यम में पण नकामो बने, सुकामे तो के एसिडिक माध्यम में रहेला एच प्लस नी आरे आपणो साबु जोड़ाय अने फेटी एसिड बनाववा मांडे, फेटी एसिड ए प्रक्षालक नथी एटले आपणो साबु बिचारो व्यय पामे, मेल ने दूर करी शको नहीं। तो आ बे हती साबुनी मर्यादा, ई मर्यादा ने दूर करवा माटे नवो प्रक्षालक बनाववामां आव्यो, जेने आपणे डिटर्जंट ना नामे ओळखीए छीए। तो डिटर्जंट में त्रण प्रकार होय, एनायोनिक, केटायोनिक अने बिन आयोनिक। एनायोनिक डिटर्जंट जनरली कोण, तो के लांबी कार्बन श्रृंखला वाला आल्कोहोल नी सल्फ्यूरिक एसिड आरे प्रक्रिया करो तो आल्कोहोल ना हाइड्रोजन सल्फेट बने, अने पछी ए आल्कोहोल ना हाइड्रोजन सल्फेट नी सोडियम हाइड्रोक्साइड नी मदद थी तटस्थीकरण करो तो सोडियम अल्काइल सल्फेट एवा संयोजनो बने। एवी ज रीतना बेन्जीन वालू संयोजन होय तो एनु पण सल्फ्यूरिक एसिड साथे सल्फोनेशन थाय ने पछी एने वच्चे ने बेजिक करवामां आवे तो सोडियम बेन्जीन सल्फोनेट एवा संयोजनो पण बने। एने जलीय द्रावण में नाखो तो एने प्लस दूर थाय अने ओलो बेन्जीन सल्फोनेट के अल्काइल सल्फोनेट नो एनायन बने, जे पोते डिटर्जंट नु काम करे छे एटले एनायनिक डिटर्जंट कहेवाय। कपड़ा धोवाना डिटर्जंट एनायनिक डिटर्जंट होय छे। पछी आवे केटायोनिक डिटर्जंट, जे डिटर्जंट जलीय द्रावण में धन आयन बनावतो होय एने केटायोनिक डिटर्जंट कहेवाय। नाम में सिटाइल ट्राइमिथाइल एमोनियम ब्रोमाइड, सिटाइल एटले 16 कार्बन, ट्राइमिथाइल एटले 3 मिथाइल जे नाइट्रोजन नी आरे जोड़ायेला छे एटले ई बन्यु एमोनियम, एनी साथे ब्रोमाइड Br। तो सिटाइल ट्राइमिथाइल एमोनियम ब्रोमाइड ए केटायनीय धन आयनीय डिटर्जंट छे, मोटा भागे श्रृंगार प्रसाधनों में एनो उपयोग थाय छे, कॉस्मेटिक्स तरीके ए वपरातुं होय छे, शेम्पू में पण होय, फेस वॉश नी अंदर पण होय छे। एना पछी आवे बिन आयोनिक डिटर्जंट, आ एवा डिटर्जंट छे के जे जलीय द्रावण में कोई पण आयनो उत्पन्न करता नथी। जनरली बने सेमाथी, तो के कोई पण फेटी एसिड अने पोली इथिलीन ग्लाइकोल माथी बनेला एस्टर प्रकारना संयोजनो ए आपणा बिन आयनीय डिटर्जंट कहेवाय। आ बधा ज बिन आयनीय डिटर्जंट जलीय द्रावण में जाय तो पानी ना अणुओनी साथे एनो ओएच क्रियाशील समूह धरावतो भाग जोड़ाई जे ध्रुवीय छे, अने हाइड्रोकार्बन नो अध्रुवीय भाग पूछड़ी मेल साथे जोड़ाई पोते आयन बनावता नथी एटले बिन आयनीय डिटर्जंट कहेवाय। चिनाई माटी ना वासणो साफ करवामां वा बिन आयनीय डिटर्जंट। पछी छेले एवुं आवतुं हतुं के डिटर्जंट अमुक एवा छे के जे सुएज ना पानी में सूक्ष्मजीवो द्वारा विघटन पामी जाय तो एने बायोसॉफ्ट डिटर्जंट कहेवाय। जे ब्रांच धरावता ना होय ने एवा अशाखित सरल श्रृंखला वाला लीनियर अल्काइल बेन्जीन सल्फोनेट LAS ए बायोसॉफ्ट डिटर्जंट कहेवाय। अने बीजा के जेमां ब्रांचीस होय, ब्रांच्ड अल्काइल बेन्जीन सल्फोनेट ABS, એનું સૂક્ષ્મજીવો વિઘટન કરી શકતા નથી એટલે હાનિકારક છે પર્યાવરણ માટે, એને બાયો હાર્ડ ડિટર્જન્ટ કહેવાય। તો આ હતું આપણા ચેપ્ટરનું રિવિઝન। તમે પણ હું આગ્રહ કરું છું કે આ રીતે તમે ચેપ્ટર આ તૈયાર કરી લો, આ આખું ચેપ્ટર વાર્તા જેવું છે, કોઈ ટેન્શન નહીં રહે એટલે એક ચેપ્ટર આપણા મગજમાં એકદમ હાથવગું થઈ જાય એવું આપણે બનાવી લેવાનું છે। તો આપણે દરેક સ્ટુડન્ટે હું જેમ બોલ્યો એવી રીતના તમારે પણ આખા ચેપ્ટરને રિપીટ કરતા આવડવું જોઈએ। આ તો તમને સંભળાય અને સમજાય એ રીતના હું ધીમે ધીમે બોલતો હતો, એટલે કદાચ 45 મિનિટમાં આપણું આ રિવિઝન કમ્પ્લીટ થયું।
પણ તમે તમને જ સંભળાવવા માટે જો બોલવાના હો તો આટલો બધો સમય પણ નથી લાગવાનો. રિવિઝન એમ એમ બેઠા બેઠા લગભગ 15-20 મિનિટમાં પણ તમે પતાવી શકો, કારણ કે એ તો મનમાં થાય ને, મનની ગતિ તો બહુ જ જાજી હોય. સારું, તો આ ચેપ્ટર હવે સંપૂર્ણ રીતે અહીંયા પૂરું થાય છે. નવું ચેપ્ટર લઈને આપણે નવા વિડીયોમાં પાછા મળશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરો, અને તમારા કમેન્ટ્સ જરૂર લખો, તમારા ડાઉટ પણ કમેન્ટ્સમાં જણાવો.